परम कृपाणु संकल्प सहित भगवान श्री स्वामीनारायण तथा अपना सौना प्राण प्यारा मोक्षदाता पूज्यपाद गुरुजी तथा पूज्य नाना स्वामी जी भगत जी अने श्रीजी ना सर्व लाडीला भक्तजनों अने विद्यार्थी भाई भाई बहनों ने भावथी जय स्वामीनारायण। पूज्य गुरुजी ने आज्ञा थी अपने पूनम नी सत्संग ना प्रारंभ में गुणातीतानंद स्वामी नी वातो रजू करू छू, तो आप सौ ध्यान थी सांभळशो तो आनंद आवशे। स्वामी नारायण हरे, स्वामी नारायण हरे। अने स्वामी ए वात करी जे प्रथम तो सर्वे संकल्प ने पड़िया मुकीने एकाग्र चित थईने श्रीजी महाराज पुरुषोत्तम ने संभारीने एम धारवू जे स्वामी वातो करे छे ने आपणे सांभळीए छीए तेम संभारीने ते प्रमाणे पोताना अंतरमां तपास करता जाओ ने कह्युं छे तेम समजीने वर्तव। भगवान ने साधुना महिमानी वातो निरंतर करवीने सांभळवी। श्रीजी महाराज तो पोतानो अक्षरधाम पार्षद ने ऐश्वर्य समग्र लईने अहीं पधार्या छे ने તે એવા ને એવા જ છે ને દેહ મૂકીને જેને પામવા છે તે આજ દેહ છતાં જ મળ્યા છે, કાંઈ બાકી નથી તેમ ન સમજે તેથી જીવમાં દુબળાઈ રહે છે ને તેમ સમજે ત્યારથી કોઈ દિવસ જીવમાં દુબળાઈ મનાય જ નહીં ને જીવ બીજી રીતનો થઈ જાય છે ને મહિમા સમજવા જેવું બીજું કોઈ પણ મોટું સાધન પણ નથી ને મહિમા વિના બીજા ગમે એટલા મોટા સાધન કરે તો પણ જીવ બળને પામે નહીં ને મહિમા સમજવો તે તો એવા ભગવદીનો પ્રસંગ છે ને તે વિના એવો મહિમા સમજાતો નથી। કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારવો ને કદાપી કરોડ કામ બગાડ્યા ને એક મોક્ષ સુધાર્યો તો શું કર્યું? કરોડો રૂપિયા ખર્ચતા પણ આવા સાધુ મળે નહીં, કરોડો રૂપિયા દેતા પણ આ વાતો મળે નહીં, અને કરોડો રૂપિયા આપતા પણ આ મનુષ્ય દેહ મળે નહીં। અને આપણે પણ કરોડો જન્મ ધર્યા છે તો કોઈ વખત આવો જોગ મળ્યો નથી કે નહીતર શું કરવા દેહ ધરવો પડે। આવા સાધુને મનમાં સંભાળીએ તો મનના પાપ બળી જાય, વાતો સાંભળીએ તો કાનના પાપ બળી જાય, અને દર્શન કરીએ તો આંખના પાપ બળી જાય એમ મહિમા જાણવો। સહજાનંદ સ્વામી મહારાજની જય।